કેશોદ ભાજપ દ્વારા લોકસભાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રભારીની હાજરી વચ્ચે પક્ષના વિસ્તાર પ્રચાર અને પરિચય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તાજેતરમાં કેશોદ વિધાનસભાના પ્રભારી તરીકે નિમણૂક પામેલા અજયભાઈ બાપોદરા ઉપસ્થિત રહેતા કાર્યકરોનો પરિચય અને આવનારા કાર્યક્રમની રૂપરેખા જાહેર કરી હતી. આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પક્ષે તમામ વિધાનસભામાં એક એક વિસ્તારક અને સંયોજકની નિમણૂક આપ્યા બાદ પ્રભારીની પણ નિમણૂક આપવામાં આવી છે, જેને લઈ ભાજપ પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અંગે કેશોદ વિધાનસભાના પ્રથમ પ્રવાસે આવેલા પ્રભારીએ ગુજરાતના લોકસભાની ચૂંટણીને લઈ સામે પક્ષે કોઈ સક્ષમ ઉમેદવાર ન હોય, ચૂંટણી એક તરફી બની છે તેમ કહી તમામ 26 બેઠકો 5 લાખથી વધુ મતથી જીતશે અને પોરબંદર લોકસભામાં બંને ઉમેદવાર પાટીદાર સમાજના હોય, ચૂંટણી વ્યૂહ કેવો રહેશે ત્યારે આ ચૂંટણી મોદીના નામથી અને તેમની યોજના અને તેમણે કરેલા કાર્યોથી જીતશે, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું કદ એવડું મોટું છે કે તેમની સમકક્ષ ઉમેદવાર ન હોય 6.5 લાખના મતના તફાવતથી જીતશે તેમ જણાવ્યું હતું. અજય શરમણભાઈ બાપોદરા, હાલ મારી કેશોદ વિધાનસભાના પ્રભારી તરીકેની જવાબદારી પાર્ટીએ સોંપેલ છે. આવનારી લોકસભાની ચૂંટણી માટે પાર્ટીએ હરેક વિધાનસભાથી એક એક પ્રભારીની નિમણૂક કરી છે. પહેલાથી જ વિસ્તારક અને સંયોજકોની નિમણૂક હતી, ત્યારબાદ પ્રભારીની નિમણૂક કરી છે. મારો પહેલો પ્રવાસ છે કેશોદનો. આવનારા જે કાર્યક્રમો છે સંગઠનના, તેના અનુલક્ષીને આ મીટિંગનું આયોજન કરેલ છે અને એક પરિચય બેઠક પણ કહી શકો. ચૂંટણી એક તરફી છે, સામે કોઈ છે નહીં અને ગુજરાતની 26 એ 26 સીટ ભારતીય જનતા પાર્ટી 5 લાખ અને તેથી વધુની સીટથી જીતી વધુની લીડથી જીતી રહી છે. અને વાત કરીએ પોરબંદર લોકસભાની આ સીટની, તો આ સીટ લગભગ 6.5 થી 7 લાખની લીડથી ભારતીય જનતા પાર્ટી જીતશે. આવનારા બંને સભ્યો જો સભ્યો કોઈ ક્યાં કઈ જ્ઞાતિના છે લોકો નથી જોવાના, લોકો માત્ર નરેન્દ્રભાઈ મોદીને જોવાના છે, આ દેશના માનનીય વડાપ્રધાનશ્રીને જોવાના છે, એમની યોજનાઓને જોવાના છે, એમના કરેલા કાર્યો, એમના ગરીબ માણસોના જે આગળ લઈ આવવા માટે અને જે આ દેશને વિકાસશીલ પંથ પર લઈ રહ્યા છે એ જોવાના છે. બાકી તમે કહો બંને ઉમેદવારનું, તો માનનીય મનસુખભાઈ માંડવિયા કેન્દ્રમાં ખૂબ મોટું સ્થાન ધરાવે છે, તેમની સામે મને નથી લાગતું કોંગ્રેસ માટે કોઈ ઉમેદવાર હોય.